કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિ માનવતા મહેકી જન્માષ્ટમીના પર્વ ગુસિયા ગામે 800 પરિવારોને વિનામૂલ્યે 1200 કિલો ફરસાણના કીટનું વિતરણ ગામના પૂર્વ સરપંચ અને તેમના ભાગીદાર દ્વારા સતત 12 વર્ષથી કરાતું ભાગીરથ કાર્ય તલાલા તાલુકા આહીર સમાજના યુવા અગ્રણી અને ગુસિયાના પૂર્વ સરપંચ ભરત વારા અને તેમના ભાગીદાર ભાવેશ તન્ના દ્વારા ગામના 700 પરિવારોને પરિવાર દીઠ 1.5 કિલો ફરસાણની કીટ બનાવી કુલ 1200 કિલો ફરસાણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારીના પગલે ભયંકર મંદી વચ્ચે નાના અને મધ્યમ વર્ગના લોકો કઠિન પરિસ્થિતિના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તહેવારોમાં આવા પરિવારને મદદ કરી માનવતા મહેકાવી છે. સતત 12 વર્ષથી 7મ-8મના તહેવારમાં કીટ બનાવી રઘુવીર યુવા ગ્રુપના યુવાનો દ્વારા ઘરે ઘરે જઈ ગામના જરૂરિયાતમંદ પરિવારોમાં તેમનું વિતરણ કરવામાં આવે છે. આ કીટ બાદ તીખા ગાંઠિયા, ચવાણું અને ભાવનગરી ગાંઠિયાનો સમાવેશ કરી ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ 7મ-8મ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ તાવડા મૂકી જરૂરિયાતમંદ લોકોમાં નિઃશુલ્ક ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાયલ બાંભણિયા, ZS TV, ઉના. રઘુવીર ગ્રુપ કુસિયા ગીર પ્રમુખ ભરતવાડા. 2009થી શરૂ કરેલો આ સેવા યજ્ઞ 12મા વર્ષમાં અમે પ્રવેશ્યા છીએ. વિનામૂલ્યે 800થી ઉપર પરિવારને ફરસાણ અને એવું બધું વિતરણ કરીએ છીએ. કારણ કે ખૂબ વરસાદ અહીં પડે છે વર્ષોથી, અને ચોમાસામાં ખેતમજૂરોની આજીવિકા, ખેતી ઉપર જે રોજીરોટી હોય એ મજૂરી બંધ હોય છે, અને એવી કોઈ GIDC કે એવા ઉદ્યોગ અહીં બીજા ગીરને કારણે આવેલા નથી. એટલે અમે એક નેમ લીધેલી, અને આ ભગીરથ કાર્ય કરવામાં મને અને મારી ટીમને આનંદ આવે છે, અને જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની હશે ત્યાં સુધી અમે કરતા